પારડીમાં જેસીઆઈ દ્વારા બનાવવામાં આવેલ બિનજરૂરી મૂકી જાઓ અને જરૂરી લઈ જાઓના સ્લોગન સાથેની માનવતાની દીવાનું લોકાર્પણ નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. દિવાલનું નામ સાંભળી અનેક વિચારો આવી જતા હોય છે કે જે દિવાલ બે વ્યક્તિઓ, બે પરિવારો કે બે સમાજને જુદા પાડી દેતી હોય છે. પરંતુ પારડી શહેરમાં એવી દિવાલ જેસીઆઈ બનાવી છે, એક એવી દિવાલ કે જે માનવને માનવ સાથે જોડવાનું કામ કરે છે, જ્યાં એક હાથે આપી શકાય છે અને બીજા હાથે મેળવી શકાય છે. પારડી જેસીઆઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવી છે. આ વખતે પારડી જેસીઆઈ પ્રેસિડેન્ટ સાઈમા પઠાણ, વિશાલ પટેલ, કાસમ વેપારની ટીમે પારડી શહેરમાં એક અનોખી દિવાલ બનાવી છે, જેને એક મનુષ્યને બીજા મનુષ્યના દિલની આરપાર જોવા મજબૂર કરી દીધા છે. આ દિવાલનું નામ આપવામાં આવ્યું છે માનવતાની દિવાલ. આજે આ દિવાલનું પારડી પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન રાજનભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલના હાથે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ માનવતાની દિવાલનો હેતુ જરૂરિયાતમંદ લોકોનો સહારો બનવાનો છે. આ દિવાલ પર ઉચ્ચ તેમજ મધ્યમ વર્ગના લોકો ઘરમાં રહેલા બિનજરૂરી કપડાં, પગરખા, ખાદ્ય પદાર્થ મૂકી શકે છે અને સંકોચ વિના જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એ ચીજ વસ્તુ લઈ જઈ શકે છે. આ દિવાલ અનેક જરૂરિયાતમંદ લોકો માટે જીવન સહારો બનશે, સાથે ગરીબ કે ભિક્ષુકને એક ટક જમવાનું મળી રહે. પરંતુ તેમના કપડાં, પગરખા જેવી પ્રાથમિક જરૂરિયાતનું શું, તેની ચિંતા આ પારડીની માનવતાની દિવાલે દૂર કરી દીધી છે. જેસીઆઈના કાર્યને ઉપસ્થિત પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન, ઉપપ્રમુખ બિપિનભાઈ તેમજ રાજન ભટ્ટે બિરદાવી હતી. અરાઉન્ડ 3 મંથ્સ પહેલે હમને એક પ્રોજેક્ટ ચાલુ કિયા થા ઈચ પર ફીડ વન, જ્યાં પે હમને પારડી કી પબ્લિક કે પાસે એક ટાઈમ કા ખાના લેકે જો નીડી પર્સન થે ઉનકો ડિસ્ટ્રીબ્યુટ કિયા થા, બટ વો કહીં ના કહીં પે અટક ગયા થા. તો ઉસમે સે હમે એક સજેશન ઓર એક આઈડિયા મિલા કી માનવતા કી દીવાલ, મતલબ જનરલી હમારે પાસ ખાના એક્સ્ટ્રા બચતા હૈ, કપડે એક્સ્ટ્રા હોતે, ટોયઝ એક્સ્ટ્રા હોતે, જો હમ યહાં વહાં ફેંક દેતે હૈ. તો માનવતા કી દીવાલ કા મેઇન યહી મકસદ હૈ, જો ભી આપકે પાસ એક્સ્ટ્રા હૈ વો આપ યહાં છોડ જાએ, અભિનંદન પાઠવું છું કે એમણે આ બીડું પહેલા ઝડપી લીધું છે અને આ વ્યવસ્થા આપણા પારડીમાં આજે ઉભી કરી છે. વધારાનું હોય તે મૂકી જાય અને જરૂરત હોય તે લઈ જાય, આ કોન્સેપ્ટ સાથે આ માનવતાની દિવાલ આજે ઊભી કરવામાં આવી છે. અને તેમાં આપણું પારડી ગામ અને નગરજનો એમ દરેક આપણા કાર્યોમાં સહભાગી થાય છે, તેમ આમાં પણ જોડાય અને જેને જરૂર હોય તેમાં સહભાગી થાય, તેમનું કલ્યાણ થાય અને જેમને જરૂર હોય તે વસ્તુ મળી રહે તે માટે જોડાય અને સહભાગી થાય તે માટે હું આગ્રહ કરું છું. અને ફરીવાર પારડી જેસીઆઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ઓકે બિપિનભાઈ, આ જેસીઆઈ દ્વારા જે કાર્ય કરવામાં જે બાબતે શું આપ કહેશો? જેસીઆઈ સંસ્થા જે છે હાલે પારડીમાં ખરેખર ખૂબ સારા કાર્યો પારડીમાં કરી રહેલા છે. આજનો જે આપણે પ્રોગ્રામ રાખ્યો છે અને માનવતાની દિવાલ જે એમણે આજે ખરેખર બનાવીને જે મૂકી છે, એક સારો સુંદર વિચાર છે એમનો. અને એ વિચાર થકી જે ખરેખર જરૂરિયાતમંદો છે, જેમના પાસે ખરેખર પહેરવાના કપડાં નથી, તેઓને આ એક સારા વિચારને થકી એમને મળી રહેશે. અને બેને કીધું તેમ જેમના પાસે વધારે છે તો હું અહીંયા મૂકી જશું. માનવતાનું સેવા, માનવ સેવા એ પ્રભુ સેવા એ તો ભગવાન પણ બોલે છે, પણ ખરેખર આવી જે સંસ્થાઓ છે એ સંસ્થા જ પ્રભુના આ જે વિચારો છે, વિચારોને ખરેખર સાર્થક કરે છે. આજે પુરવાર થયું છે. હું અભિનંદન આપવા માગું છું જેસીઆઈની સમગ્ર ટીમને. ખૂબ ખૂબ આભાર.